ઈડરના રાવલ ગામની સસ્તા અનાની દુકાનના ગ્રાહકોએ સરકારી અનાનો જથ્થો લેવાનો બહિષ્કાર કરી સંચાલક હટાવીને અન્ય વ્યક્તિને સંચાલન સોંપવાની લેખિતમાં ઈડર મામલતદારને માંગણી કરી. ઈડર તાલુકાના રાવલ ગામે છેલ્લા કેટલાય સમયથી કાર્ડધારકો દ્વારા દુકાન સંચાલક અનાજ ઓછું આપતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેમાં સસ્તા અનાજના દુકાન દ્વારા છ ગામના લોકોને સમયસર અનાજ ન મળવાની અવારનવાર ઈડર મામલતદારને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રાવોલ, કલ્યાણપુર, ફાગોલ, મોવતપુરા, પેપલ્લા, મોહનપુરા તેમજ કમાલપુરા ગામોના લોકોએ હલ્લાબોલ કર્યો હતો. ગઈકાલે સવારથી જ ગામલોકોએ ભેગા થઈ આ દુકાનેથી અનાજ ના લેવાનો નિર્ણય કર્યો છે અને ગઈકાલે સસ્તા અનાજની દુકાન ખુલતા ગ્રાહકોના ટોરેટોરા ઉમટ્યા હતા. ઈડર મામલતદાર રાવોલ ગામે પહોંચતા ગ્રામલોકોએ દુકાનદારોને હટાવોના સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ ગરમાયું હતું. ઈડર મામલતદાર અને પુરવઠા મામલતદાર દ્વારા દુકાનમાં સ્ટોક ચેક કરી જે કાર્ડધારકને અનાજ લેવાનું બાકી હોય તેમને લઈ જવા જણાવ્યું હતું, પરંતુ ગ્રામજનોએ દુકાનદારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી સરકારી અનાજ ન લેવાનો નિર્ણય કરીને ગ્રામજનોએ ઇન્ચાર્જ સંચાલકનો બહિષ્કાર કર્યો હતો. તેમજ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતાં દુકાનદાર દુકાનને તારું મારી પલાયન થઈ ગયો હતો. ગ્રામજનોએ ઈડર મામલતદારને રજૂઆત કરી હતી કે દુકાનદાર અનાજ ઓછું આપે છે અને ટાઈમસર દુકાને આવતો નથી, જેથી છ ગામના લોકોને અનાજ નથી મળતું. લોકો ઉગ્ર માંગ કરી હતી કે ઇન્ચાર્જ દુકાનદારને બદલો, પછી જ અનાજ લઈશું. આ દુકાનદારનો ચાર્જ કેન્સલ કરીને અન્ય દુકાનદારને સંચાલન આપવામાં આવે જેથી છ ગામના લોકોને પૂરતું અનાજ મળી રહે. સાથે આ દુકાન સંચાલક માટે નવી જાહેરાત પાડવામાં આવે જેથી સ્થાનિક વ્યક્તિને રોજગારી મળે, જેમાં ગ્રામજનોએ લેખિત રજૂઆત કરતા ઈડર મામલતદારે આ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ ચાવડાએ બપોરના ટાઈમે હું વડાલી મામલતદારીમાં હતો ત્યારે મને ફોન આવેલો કે કાર્ડ ગ્રાહકોનું મોટું ટોળું છે અને તમારી જરૂર જણાય છે. એટલે હું અહીં આવ્યો તો ખરેખર મોટા ટોળામાં કાર્ડ ગ્રાહકોને માલુમ પડેલા છે. દરેક કાર્ડ ગ્રાહકને પૂછતા આ લોકો એક જ વાત કરે છે કે અમોને અનાજ વધતા ઓછું મળે છે અને સંચાલક છે એ પૂરતો ટાઈમ અહીં આપી શકતો નથી અને પૂરતો ટાઈમ ન આપવાને કારણે સાત કેટલા કામો છે, એટલે બીજા સંચાલકની નિમણૂક કરી અને પૂરતા સમય સુધી રહે અને આ સંચાલકની અમારે જરૂર નથી એવી લોકોએ રજૂઆત કરી. મેં લોકોને સમજાવ્યા ભલે તમે બીજા સંચાલકની નિમણૂક થાય ત્યાં સુધી તમને અને આ જે કંઈ આ માસનો જથ્થો છે એ દૂરીપૂર્વક અપાવી દઈએ છીએ અને મોડા સુધી દુકાન ખુલ્લી રખાવી અને તમામને જથ્થો મળવાને દરેક કાર્ડ ગ્રાહકને અપીલ કરીને, પરંતુ મારી અપીલ અવગણી છે અને એ લોકોએ એક જ વાત કરી છે કે સંચાલકને બદલી આપો સાહેબ, આ મહિનાનો જે કોઈ જથ્થો બાકી રહ્યો હોય જથ્થો ન મળે તો ચાલશે. એટલે અને લેખિતમાં પણ મને આવેદનપત્ર અહીં આપ્યું છે. આ આવેદનપત્ર છે નિર્માણ કલેક્ટર સાહેબને અમુક રૂપિયાનો રિપોર્ટ કરી દઈશું અને નવી નિમણૂક અથવા અન્ય સારા સંચાલકની ચાર્જમાં દુકાન તાત્કાલિક મળે અને લોકોને કોઈ જથ્થાથી વંચિત